સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા પ્રણવ પટેલ. પ્રણવ, જે પ્રકારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ આજે વિવિધ સ્કૂલ કોલેજોમાં પહોંચી રહ્યા છે, બંધ કરાવી રહ્યા છે શૈક્ષણિક કાર્ય, કઈ કઈ કોલેજો અમદાવાદની એવી છે જ્યાં શૈક્ષણિક કાર્ય આજે બંધ જોવા મળી રહ્યું છે? ચોક્કસ કહી શકાય કે જે રીતે છેલ્લા 3 રાતથી વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ધામા નાખીને બેઠા છે, 4 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે બિન્સ ચવાળાની પરીક્ષા રદ કરવાની માંગ સાથે જ. પરંતુ આપ જોઈ શકો છો કે યુથ અને એનએસયુઆઈ દ્વારા આજે શહેરની મોટા ભાગની કોલેજો છે તે બંધ કરાવવાનું એલાન જે અપાયું હતું તેને લઈને તેનું સમર્થન મળી રહ્યું છે. આપ જોઈ શકો છો કે અમે ઉભા છીએ વસ્ત્રાપુર ખાતેની એક કોલેજ છે. આ કોલેજની અંદર તમામ વિદ્યાર્થીઓ બહાર આવી રહ્યા છે. તમામ યુથ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ લોકોને સમજાવ્યા હતા, પ્રિન્સિપલ સાથે બેઠક કરે છે અને આ તમામ લોકોને અહીં બહાર કાઢે છે. આપ જોઈ શકો છો કે આ યુથ છે, આ કોલેજ છે, આ કોલેજમાંથી બધા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. વાત કરશું વિદ્યાર્થીઓ સાથે જ. મિત્ર, આજે જે કોલેજ બંધ કરવામાં આવી છે, સાથે કે બિનસચવાળાની પરીક્ષા મુદ્દે આપને ખ્યાલ છે કે શું પરીક્ષા હતી અને રદ થઈ રહી છે? ના, કંઈ એમાં કંઈ ખાસ નથી, પણ એવું છે કે શું આ બિનસચવાળાની પરીક્ષાનો જે મુદ્દો ચાલી રહ્યો છે શું કહેવું છે તમારે? હા, એ બિનસચવાળાએ 10 લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા રદ કરાવવાને ન્યાય મળે તેવી રીતે પરીક્ષા આપવામાં આવશે. આજે જે કોલેજ બંધ કરવા જઈ રહ્યા છે એ કેટલું યોગ્ય છે? એ સારામાં સારું છે કોલેજ બંધ કરાવો, કેમ કે સાહેબો માનતા નથી તેથી. ચોક્કસ કોલેજો આપ જોઈ શકો છો કે તમામ વિદ્યાર્થીઓ અહીં છે, આ લોકો છે મોટી સંખ્યામાં. આપ જોઈ શકો છો કે આ કોલેજ જે આખી છે તે બંધ કરી દેવામાં આવી છે. તમામ લોકો બહાર આવી રહ્યા છે, વિદ્યાર્થીઓને બહાર અહીં લાવવામાં આવી રહ્યા છે. આ કોલેજ આખી બંધ કરી દેવામાં આવી છે. યુથ અને એનએસયુઆઈ મોટી સંખ્યામાં અહીં જોડાયું હતું અને જે કોલેજો કોલેજ કેમ્પસ છે તે ખાલી કરવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યો બતાવી રહ્યા છે, એક પછી એક વિદ્યાર્થીઓ હજુ પણ બહાર આવી રહ્યા છે. આ પ્રકારની સ્થિતિ કોલેજની મોટા ભાગની સ્થિતિ આ પ્રમાણે જોવા મળી રહી છે કે જેતપુર અમદાવાદ શહેરની એવી એક પણ કોલેજ એવી નથી કે જ્યાં કોલેજે ચાલુ હોય, પરંતુ જે પરીક્ષા ચાલી રહી છે જે કોલેજોની અંદર એ પરીક્ષાવાળી જે કોલેજો છે ચાલુ રાખવાનું કામ એનએસયુઆઈ કર્યું છે, પરંતુ બીજી અન્ય બધી તમામ કોલેજો છે તે હાલ બંધ કરાવવામાં આવી રહી છે. બિલકુલથી. પરંતુ જે પ્રકારે પ્રણવ ગઈકાલની જો વાત કરવામાં આવે, બેઠક મળી હતી, એ વિદ્યાર્થીઓ સંગઠનના જે પ્રતિનિધિઓ છે તે પણ બેઠકમાં જોડાયા હતા, ખાતરી આપવામાં આવતા. ત્યાંથી જે વિદ્યાર્થીઓની ઉમેદવારોની સંખ્યા છે તે પણ બાકી જોવા મળી રહી છે, હાજરી જોવા જે મળી રહી છે. પરંતુ તેમ છતાં પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ હવે મામલે અડગ શા માટે જોવા મળી રહ્યા છે? કારણ કે વિદ્યાર્થી સંગઠનના કેટલાક જે લોકો છે, વિદ્યાર્થીઓ છે, તે હવે શાંત થયા છે ને તેમનું કહેવું છે કે તેમને પણ ખાતરી છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી થશે. એ ચોક્કસ, કારણ કે જે સમગ્ર મામલો છે હવે રાજકીય રંગ લાવી દીધું, રાજકીય રંગ છે તેમાં આવી ગયો છે. કારણ કે જે રીતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી હોય, અમિત ચાવડા હોય, આ તમામ નેતાઓ એક પછી એક ધરણા ઉપર જાય છે. પહેલી વખત જ્યારે અમિત ચાવડા જ્યારે પહેલી વખત જશે ત્યારે તેની ઉપર જે કહી શકાય ગો બેકના નારા લગાડવામાં આવે છે. પરંતુ જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારબાદ મોડી રાતે ખુદ પરેશ ધાનાણી, અમિત ચાવડા જે કોંગ્રેસના નેતાઓ છે, ધારાસભ્યો છે, કોંગ્રેસના જે એનએસયુઆઈ હોય, યુથ કોંગ્રેસ ત્યાં પહોંચે છે અને સમગ્ર જે મામલો છે તે રાજકીય રંગ આપવાનું કામ હાલ અહીંયા યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ કરી રહ્યું છે તે પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. બીજી તરફ સરકારે એસઆઈટી પણ નિમણૂક કરી દીધી છે. એસઆઈટી દ્વારા ગઈકાલે બેઠક પણ બોલાવવામાં આવી હતી, આજે પણ આ બેઠક બોલાવવામાં આવશે અને જે સરકાર ખુદ કહી રહી છે કે 10 દિવસની અંદર યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં સુધી કોઈ પણ પ્રકારનો રિપોર્ટ એસઆઈટી ન આપે ત્યાં સુધી અમે જે કહી શકાય કે રિઝલ્ટ છે, ખુદ પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન હતું કે ત્યાં સુધી રિઝલ્ટ છે તે સરકાર જાહેર નહીં કરે. 6.5 લાખ વિદ્યાર્થીઓના પરીક્ષાનો સૌથી મોટો અહીં સવાલ છે. પરંતુ ચોક્કસ એ મનાય કે યુથ અને એનએસયુઆઈ પોતાની જે કહી શકાય કે એક હાકલ કરી હતી, એક આહવાન કર્યું હતું, એક અપીલ કરી હતી કે તેના સમર્થનની અંદર તમામ લોકો બંધ પાડે, તેને લઈને સફળતા મળી છે. મહદઅંશે મોટા ભાગની તમામ જે સ્કૂલ જે કોલેજો છે તે કોલેજો આજે અહીં બંધ જોવા મળી રહી હતી. આ યુથ એનએસયુના કાર્યકર્તાઓ પણ જોડાય છે. આજે તમે બંધ કરાવ્યું છે, પરંતુ એક તરફ જો કહીએ કે ત્યાં કોઈ ગાંધીનગર કોઈ પણ એનએસયુના કાર્યકર્તા નથી, માત્ર એ બંધ કરવા માટે સફળતા થશે બંધ કરવાથી? ગાંધીનગરમાં એનએસયુના કાર્યકર્તા કાલે આખી રાત બેસી હતા અને એનએસયુએ કાલે આહવાન કર્યું હતું કે આજે અમદાવાદની તમામ કોલેજ શાળાઓ બંધ રહેશે, એટલા માટે અમે અહીંયા બંધ કરાવવા આવ્યા છીએ. 10 લાખ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. 3910 જગ્યાઓ માટે 10 લાખ વિદ્યાર્થી એક્ઝામ આપતા હોય તો આ બેરીમુંગી સરકાર શું કરે છે? પરંતુ એ પણ સવાલ છે કે તમે કહી રહ્યા છો કે અહીં આવી રહ્યા છે, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓની સવારે જ પાંખી આજે જોવા મળી, માત્ર 10 થી 15 છોકરાઓ ત્યાં હતા. એનએસયુ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ કેમ ત્યાં નથી જતા? એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આખી રાત ત્યાં હતા અને કોંગ્રેસ પક્ષ એનએસયુઆઈ સંપૂર્ણ રીતે વિદ્યાર્થીઓને સમર્થન કરી રહી છે. વિદ્યાર્થીઓના હિત માટે અમે આજે અમદાવાદની બધી કોલેજો બંધનું આહવાન આપ્યું હતું. અમે કેકાશાસ્ત્રી, સહજાનંદ, કેકાશા અને આવી ઘણી બધી કોલેજો બંધ કરાવવામાં આવી છે.
વાત એ છે કે એનએસયુએ બંધ વલણ આપે છે બિન સચિવાલય પરીક્ષાના મુદ્દે, પરંતુ જયારે રાતે વાત કરી, આજે રાતની ગાંધીનગર ખાતે માત્ર એકલ દુક્કલ 5-10 વિદ્યાર્થીઓ હતા. શું સમગ્ર આંદોલન છે કે એક રાજકીય રૂપ અને રાજકીય રંગ લાવવાનું કામ એનએસયુ કોંગ્રેસ કરી રહી છે? તમે એક વસ્તુ સમજો કે કાલે રવિવારના દિવસે ડીવાયએસયુની એક્ઝામ છે, ત્યાં વિદ્યાર્થીઓ બધા રજૂઆત કરી હતા કે ડીવાયએસયુની એક્ઝામ છે, તેમ છતાં જે વિદ્યાર્થીઓ બહારના જિલ્લાઓમાં જેમના નંબર આવ્યા છે એ લોકો આગલા દિવસે કે અમે નીકળી જઈશું, પણ જેવી એક્ઝામ પતશે હજારોની સંખ્યા, અને જે કાલને દિવસે બી જે સંખ્યા હતી પણ જે ઓછું, એનું કારણ એકમાત્ર છે કે અત્યારે જે વિદ્યાર્થીઓ છે પરીક્ષાર્થીઓ છે, તો બિન સચિવાલય આપવાવાળા વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા બી આપે છે, એ વિદ્યાર્થીઓ એના કારણથી બધા હવે રાતના દિવસે નીકળી ગયા છે. આજે અલગ અલગ જિલ્લાઓમાં જઈને પરીક્ષા આપશે. આજે એનએસયુના અમે મિત્રો હોય જે વિદ્યાર્થીઓ પરીક્ષા ના આપવાના હોય ત્યારે બેસશે બધા, અને એ સિવાય જેવી કાલે પરીક્ષા પતશે બધા મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાશે, અને ત્યાં સારી સંખ્યામાં બધા વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. અત્યારે આ યુથ આજે એનએસયુએ છે તેની એવી પ્રકારની વાત કરી રહ્યા છે કે આવતીકાલે તમામ જે વિદ્યાર્થીઓ ફરીથી ત્યાં જોડાશે, કારણ કે જે પરીક્ષાઓનો માહોલ છે તેને લઈને વિદ્યાર્થીઓની ત્યાં પાકી હાજરી અહીં જોવા મળી છે, પરંતુ એનએસયુ અને યુથ કોંગ્રેસ કોલેજો બંધ કરવામાં એ સફળ રહ્યું છે. બિલકુલ થી, એટલે પ્રણવ, એવું જ લાગી રહ્યું છે કે રાજકીય હવા આપવાનો આ મુદ્દો જે છે, મુદ્દાને હવા આપવામાં આવી રહી છે. આભાર તમામ માહિતી બદલ. તો આખરે એનએસયુના કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે શાળા કોલેજોમાં અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવી રહ્યા છે. તો બિન સચિવાલય પરીક્ષા રદ કરવાની માંગ સાથે આજે એનએસયુઆઈનું કોલેજ બંધનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે રાજકોટમાં કોલેજ બંધ કરાવવા નીકળેલા કેટલાક કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. નિર્મલા રોડ પર આવેલ કાંતિલાલ શેઠ ફિઝિયોથેરાપી કોલેજ બંધ કરાવવા એનએસયુઆઈના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. છેલ્લા 3 દિવસથી ગાંધીનગરમાં ઉમેદવારો ધરણા કરી રહ્યા છે અને હવે યુથ કોંગ્રેસ એનએસયુઆઈ મેદાને આવ્યું છે અને કોલેજો બંધ કરાવી રહ્યા છે. રાજકોટમાં પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે શાળા કોલેજોમાં, જેમ બંધ કરાવવામાં આવી રહી છે. તો આ કાર્યકરોની એક જ માંગ છે કે પરીક્ષા રદ થવી જોઈએ અને વિદ્યાર્થીઓને જે અન્યાય થયો છે તે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ. જોકે બીજી તરફ ગઈકાલે યુવરાજસિંહે જે વિડીયો આપ્યો હતો અને તેમાં અપીલ કરવામાં આવી હતી કે હાલમાં જે સરકાર સાથે મંત્રણા ચાલી રહી છે, એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, ત્યાં સુધી શાંત રહેવા તેમણે અપીલ કરી હતી. બિન સચિવાલય પરીક્ષાના પડઘા સુરતમાં પણ પડ્યા છે. વહેલી સવારે શરૂ થતી કોલેજો બંધ કરાવી દેવામાં આવી. એનએસયુઆઈ દ્વારા સુરતમાં હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર વહેલી તકે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લે તેવી માંગ છે. સુરતમાં આજે તમામ કોલેજોમાં હડતાળનું એલાન છે. સૂત્રોચ્ચાર સાથે એનએસયુના કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને બંધ કરાવી રહ્યા છે કોલેજો. તો અમદાવાદ, રાજકોટ બાદ સુરતમાં પણ પડઘા જોવા મળી રહ્યા છે બિન સચિવાલયની પરીક્ષામાં થયેલ ગેરરીતિના. આજે એનએસયુના કાર્યકર્તાઓ પહોંચ્યા છે વિવિધ કોલેજોમાં, જ્યાં બંધ કરાવવામાં આવી રહી છે કોલેજ. તો આ 3 દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. અમદાવાદમાં પણ એનએસયુના કાર્યકર્તાઓ જેઓ કોલેજમાં પહોંચ્યા છે, પ્રિન્સિપાલ સાથે વાતચીત કરી રહ્યા છે અને શૈક્ષણિક કાર્ય બંધ રહે તે માટે રજૂઆત કરી રહ્યા છે. બીજી તરફ રાજકોટમાં જે એનએસયુના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જઈ રહ્યા હતા શાળા કોલેજો બંધ કરાવવા, તે દરમિયાન પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અચકાત કરી હતી, તેના દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે. સુરતમાં હલ્લાબોલ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવાઈ રહ્યો છે. તો વિવિધ જગ્યા, વિવિધ સ્થળો પર એનએસયુના કાર્યકર્તાઓ આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બિન સચિવાલયની પરીક્ષા રદ કરવા માટે કેટલાક પરીક્ષાર્થીઓ હજુ પણ ધરણા પર બેઠા છે, જોકે આ ધરણામાં પરીક્ષાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે. સતત 3 રાત સુધી પરીક્ષાર્થીઓ અહીં વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધમાં જોડાયેલા નેતાઓ હાલ અહીંથી ગાયબ થઈ ગયા છે. માત્ર કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પરીક્ષાર્થીઓની સાથે બેઠા છે. આવતીકાલે ડીવાયએસયુની એક્ઝામ છે, તો એના માટે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ અલગ સેન્ટરમાં પરીક્ષા આપવા ગયા છે. પણ 9 તારીખે મોટી સંખ્યા સાથે ગુજરાતની વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. હજારો વિદ્યાર્થીઓ સાથે આનું આંદોલન કરવામાં આવશે. આ આંદોલન ત્યારે જ પૂરું થશે. પહેલા દિવસથી
કોંગ્રેસ, યુથ કોંગ્રેસ, એનએસયુની એક જ માંગ છે કે પરીક્ષા રદ થાય અને એના માટે ટેકો આપવા માટે અમે આવ્યા છીએ. ઉન્નાવ રેપ પીડિતાનું સારવાર દરમિયાન મોત થયું છે, મોત નિપજ્યું છે, જેને લઈને કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં આ મામલે શોક પાડવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ બાદ ઉન્નાવમાં પણ રેપની ઘટના બની હતી. હૈદરાબાદમાં જે તેલંગાણામાં જે ઘટના બની હતી કે જે વેટરનરી ડોક્ટર છે તેને પણ ગેંગરેપ થયો હતો, શું માનો છો? હૈદરાબાદમાં જે ઘટના બનીને એનો જે નિર્ણય આવ્યો એવો નિર્ણય દરેક પીડિતાને મળવો જોઈએ હું એવું માનું છું. હજારો ઘટનાઓ થાય છે દરરોજ, એમાંથી કેટલી તો નોંધાતી બી નથી એવી બીકના મારે કે સમાજ શું કહેશે, પણ એ દરેકને ન્યાય મળવો જોઈએ, દરેક છોકરીને ન્યાય મળવો જોઈએ, ઇક્વલ ન્યાય મળવો જોઈએ અને બધાને એવી સજા થવી જોઈએ જેવી કાલે મળી હતી. અન્ય વિદ્યાર્થીનીઓ પણ આપણી સાથે છે, શું કહે? નહીં, જે ગેંગરેપ થયા છે સરકારે જે કાયદા ઘડ્યા છે કાયદા ખાલી ઘડવા માટે જ ઘડ્યા છે કે એના ઉપર અમલ પણ કરવો જોઈએ. જેવી રીતે દરેકે દરેક દેશમાં રેપના કેસ વધતા જ જાય છે, વધી જાય છે, કોઈ છોકરીઓ સેફ નથી, ક્યાંય પણ નીકળી નથી શકતી. તમે બધાને તમે જસ્ટિસ આપો કેમ હૈદરાબાદવાળાને જસ્ટિસ, સારી વાત છે કે એકને જસ્ટિસ મળ્યો છે, એન્કાઉન્ટર કર્યું છે, એવી રીતે બધી જ છોકરીઓને જેની સાથે જે ગેંગરેપ થયો છે, જેની સાથે રેપ થયો છે, એ બધા આરોપીઓને તમે સજા આપો, કોઈને ફાંસી પર લટકાવો, તમે પબ્લિકને ઉપર છોડી દો, પબ્લિકને આપો. પબ્લિક એના સાથે જે રીતે ક્રૂરતા છોકરીઓ સાથે જાય છે એવી જ ક્રૂરતા, એવી જ પનિશમેન્ટ કેમ નથી આપી શકતા? નિર્ભયા જે ઘટના બની હતી, નિર્ભયા ગેંગરેપની, હજુ એના આરોપી જે છે આટલા વર્ષ થયા હજુ તે જેલમાં છે, હજુ એના પરિવારજનોને ન્યાય નથી મળ્યો. હા, નિર્ભયા કેસ છે એ 2012 ચાલે છે, હજુ સુધી તેને કોઈ ન્યાય મળ્યો નથી. તેના આરોપીઓ છે જે હજુ સુધી જામીન ઉપર છૂટે છે અને હમણાં જે તેલંગાણામાં જે બન્યું એને એન્કાઉન્ટર કરવામાં આવ્યું ચારે આરોપીઓનું. તો એ રીતે જે આ નિર્ભયા કેસમાં છે જે આરોપીઓ છૂટે છે તો એમને બી એ રીતે ન્યાય મળવો જ જોઈએ, નિર્ભયાને પણ. ઠોસ કાનૂન, કાયદો ઠોસ બનવો જોઈએ એવું માનો છો કે જે પ્રકાર આવી ઘટનાઓ બની રહી છે સમગ્ર દેશમાં, ગુજરાતમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી આ ઘટનાઓ સામે આવી? હા, બનવો જોઈએ, જેમ કે સરકાર કાનૂન છે ખરો, બટ એના માટે એ લોકો કોઈ પ્રોપર ડિસિઝન જલ્દી નથી લેતા, તારીખ પર તારીખ વધારે આપવામાં આવી રહી છે. તો બેટર છે કે તમે એનો ચુકાદો વહેલો લઈ દો અથવા એના કારણે તો પબ્લિક પર છોડી દો, કેમ કે ચુકાદો તમે જેટલો લેટ લાવશો એટલું એ લોકો જામીન પર છૂટશે અને એ લોકો જેટલું જામીન પર છૂટશે એટલું પબ્લિકનું એ લોકોને પ્રોત્સાહન વધારે મળશે કે અમે આ વસ્તુ કરીએ છીએ, અમને પૈસા આપે છે ને અમને છૂટવા મળે છે, તો એ લોકો બેટર વધારે છૂટી શકશે અને એ લોકો વધારે ને વધારે એ લોકોને પ્રોત્સાહન મળશે, એ લોકો વધારે ને વધારે છોકરીઓનું રેપ વધારે કરવાનો એ લોકો પ્રયાસ બી કરશે. વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે જે પ્રકારે આ ઘટનાઓ સામે આવી રહી છે અને તેને લઈને તેના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ, પરંતુ સાથે સાથે આવી ઘટનાઓ પર રોક લાગે તેવું પણ ક્યાંક ને ક્યાંક સરકારે એ દિશામાં વિચારવું પડશે તેવું લોકો માની રહ્યા છે. કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં પણ વિદ્યાર્થીઓમાં રોષ છે, જે ઘટનાઓ વધી રહી છે, ગેંગરેપની ઘટનાઓને લઈને આક્રોશ વ્યક્ત કરી રહી હતી અમદાવાદની કેટલીક યુવતીઓને. તેમનું કહેવું છે કે દોષિતોને કડકમાં કડક સજા થાય. ગઈકાલે હૈદરાબાદમાં જે સજા કરવામાં આવી તેને આવકારવામાં આવી, પરંતુ જ્યાં જ્યાં આ પ્રકારની ઘટનાઓ બને છે, અત્યાચાર મહિલા ઉપર થઈ રહ્યા છે, તે તમામ દોષિતોને, આરોપીઓને એવી સજા મળવી જોઈએ, ઉદાહરણરૂપ સજા મળવી જોઈએ, જેથી ફરી એકવાર આવી ઘટનાઓ ન બને, તે જ માંગ સાથે હાલમાં આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે. તો બીજી તરફ પીડિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે, જ્યાં ઉન્નાવની ઘટના છે. ઉન્નાવ ગેંગરેપ પીડિતાના મોતના સમાચાર. અમારી લાસ્ટ મુલાકાત હોઈ કે ભૈયા હમે બચા લો, મેં મરના નહીં ચાહ રહી, હમને કહા હમ બચા લેંગે, આપકો મરને નહીં દેંગે, લેકિન હમ હાર ગયે, હમ બચા નહીં પાએ, બસ યે હમારા પોઈન્ટ ફસ ગયા. દૂસરી વાત યે હૈ કે इसने हमको कहा था भैया मुजलिम एक भी बचना नहीं चाहिए और हमें कुछ नहीं चाहिए, अगर मुजलिम बच गया तो समझ लीजिए सारा खेल खत्म हो गया. उन्नाव में जमीन पर छूटेला आरोपी युवती ने जीवती सड़गावी हती. सफदरजंग हॉस्पिटल में सारवार आपवामां आवी रही हती. पीड़िता ने 90% दाजी गई हती. पीड़िता ने वेंटिलेटर पर राखवामां आवी हती. યુવતીને તેના જ ગામના આરોપીએ ફસાવી હતી. તો દેશની વધુ એક દીકરીનો દમ તૂટ્યો છે. ઉન્નાવની આ દીકરીએ દમ તોડ્યો, સરકારને પણ ન સંભળાયું દીકરીનું દર્દ. સ્વાતિ માલીવાલ ઉપવાસ પર બેઠા છે અને પીડિતાને લઈને તેઓ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. એક ઓર દેશ કી બેટી ને દમ તોડ દિયા,
वो तड़पती रही, बार बार डॉक्टरों से बोलती रही कि मुझे बचा लो, मैं जिंदा रहना चाहती हूँ, मैं अपने कातिलों को फांसी की सजा पे चढ़ते हुए देखना चाहती हूँ। लेकिन फिर भी वो बच नहीं पाई। उन्नाव की इस बेटी ने कितना तड़प, कितना दुख सिर्फ इस कारण से झेला क्योंकि वो रेप के खिलाफ उसने आवाज उठाई। तो ये देश की सरकार क्या इतनी बहरी है, इतनी असंवेदनशील है कि उसे बेटियों की चीखें और तड़प महसूस नहीं होता? आज मेरे आमरण अनशन का 5वां दिन है। मुझे इतनी शर्म आ रही है हमारे देश की सरकार पर। तो आ तरफ राजकोट में दुष्कर्म की वधु एक घटना बनी है। 25 वर्षीय युवती साथ आचरायो दुष्कर्म, खोटू नाम धारण करी दुष्कर्म आचरियो, पीएसआई बनावानी लालच आपीने 2 लाख पड़ाव्या। पुलिस एक शख्स ने आ मामले अटकायत करी छे, परंतु फरी एक बार आ प्रकार की घटना सामे आवता लोको मां रोज चौकसी जोवा मळी रह्यो छे। गुजरात में हवे महिलाओ असुरक्षित होवानी लागणी महिलाओ मां जोवा मळी रही छे। तो छेला थोड़ा दिवसों में वडोदरा, सूरत, राजकोट में आ प्रकार की घटनाओ सामे आवी, त्यां वधु एक घटना दुष्कर्म नी सामे आवी छे, जे अंगे पुलिस में फरियाद दाखल थी, जेमां एक व्यक्ति की अटकायत करी लेवाई छे। तो वडोदरा में दुष्कर्म केस में पुलिस ना हाथ हजी पण खाली रहा छे। 8 दिवस बाद पण आरोपी पुलिस ने हाथ नथी लाग्या। 1 लाख रूपियानुं इनाम पण जाहिर करायुं अने 50 टीमोनी रचना पण करवामां आवी, તેમ છતાં પણ આરોપીઓ સુધી પોલીસ નથી પહોંચી શકી। વડોદરામાં જે ગેંગરેપ થયો હતો તેને લઈને તાત્કાલિક આરોપીની ધરપકડ થાય તેવી માંગ ઉઠી હતી, તેમ છતાં પણ પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી નથી પહોંચી શકી। છોટાઉદેપુરમાં નાયબ મામલતદાર થયા છે ગુસ્સે, મહિલા અધિકારનો ગુસ્સો 7મા આસમાને જોવા મળ્યો। બોરેલીના મહિલા અધિકારનો ગુસ્સો, સ્ટેમ્પ વેન્ડર સાથે મહિલા અધિકારીની બબાલ થઈ, તો બોરેલી સેવા સદનનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં અધિકારી ગુસ્સે જોવા મળી રહ્યા છે। નાયબ મામલતદાર ગુસ્સે થયા, બોરેલી સેવા સદનનો આ વિડીયો જે વાયરલ થયો છે। માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા સહજાબ। સહજાબ, આખી ઘટનાને લઈને શું વિગતો છે? જી વિધાન, જે આ ઘટના બની છે બોરેલી તાલુકા સેવા સદન ની છે। આ જે મહિલા જે છે, મહિલા નાયબ મામલતદાર છે, તે એક યુવક પર લાગણી વડે કહી રહ્યા છે કે ભારત જમવા આવો નહીં, બહાર નીકળો, પરંતુ હમણાં સુધી કઈ જાણી તો નથી શકાયું કે કારણ શું છે, પરંતુ આ જે યુવક છે એ નજીક સ્ટેમ્પ વેન્ડર નું જે કામ કરે છે, ને યુવક નું કેવું છે કે આગળ અમારે સ્ટેમ્પ વેન્ડર માટે આગળ સેવા સદન માં વારે ઘડી આવવાનું થતું હોય છે, પણ કારણોસર આજે મહિલા જે છે નાયબ મામલતદાર છે બિલકુલ 7મા આસમાન પર ગુસ્સામાં રહીને અમને લાગણી વડે બહાર કાઢી રહ્યા છે। હવે કારણ શું છે એ જણાઈ નથી શકાયું, પરંતુ હાલ સુધી તો જે નાયબ મામલતદાર છે તે બિલકુલ ગુસ્સે ભરાયા છે અને જે યુવકને છે લાકડી વડે બહાર કાઢી રહ્યા છે। જી સાહેબ, આભાર માહિતી બદલ। તો આખરે આટલા ગુસ્સાનું કારણ શું છે તે તો નથી જાણી શકાયું, પણ જોઈ શકાય છે મેડમ દંડા સાથે ધમકાવી રહ્યા છે યુવક। અને સમાચાર સાથે આગળ વધીશું આ બ્રેક બાદ।